બદલાતી ઋતુમાં ઇન્ફેક્શન સામે લડવામાં, ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં આજે આપણે બનાવીશું દુનિયાનું સૌથી શક્તિશાળી એવું સૂપ. આ સૂપ છે તે 100 બીમારીઓ દૂર કરે છે, હાડકા મજબૂત બનાવે છે અને વિટામિન સીથી તો ભરપૂર છે. આંખનું તેજ વધારે છે, ડાયાબિટીસ કંટ્રોલ રાખે છે અને વજન ઉતારવામાં તો ખૂબ મદદ કરે છે. કમર ઉપર લટકતી ચરબી દૂર કરે છે અને કમરના દુખાવામાં તો ઝડપથી રાહત આપે છે. તો ચાલો હેલ્ધી સૂપની શરૂઆત કરીશું. તો તેના માટે આપણે અહીંયા સરગવો લીધો છે. સરગવાને આપણે સૌથી પહેલાં સારી રીતે ધોઈ લેવાનો છે. પછી આ રીતે આપણે તેને ટુકડામાં કટ કરી લેશું. જો તમારે નાના નાના ટુકડામાં પીસ કરીને સ્લાઈસ કરવી હોય તો પણ ચાલે. આ સરગવાની સિંગના આપણે જેટલા ફાયદા ગણાવીએ એટલા ઓછા છે. જો તમે વેટ લોસ કરવા માંગો છો તો આ સૂપ તમારા માટે બેસ્ટ છે. આ સૂપના સેવનથી તમારું વજન ખૂબ જ ઝડપથી ઘટવા લાગે છે. તો અહીં આપણી સિંગ કટ થઈને તૈયાર છે. તો તેને આપણે કુકરમાં એડ કરી દઈશું અને સાથે થોડું પાણી ઉમેરી દઈશું. સિંગ આપણે ધોયેલી જ હતી એટલે બીજી વાર આપણે નથી ધોયેલી. સાથે સ્વાદ અનુસાર થોડું એવું નમક ઉમેરી દેવાનું છે. જો તમે બીપીના પેશન્ટ છો તો તમારે નમક સ્કીપ કરી દેવાનું છે. થોડી એવી આપણે હળદર પાવડર ઉમેરી દઈશું. હવે ઢાંકણ ઢાંકીને કુકરની 3 વિસલ કરી લેશું. અહીંયા પાણી આપણે એકી સાથે નથી ઉમેરવાનું, ફક્ત આપણો સરગવો બફાય તેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે. જો જરૂરત લાગશે તો આપણે આગળ પાણી ઉમેરીશું, પણ અહીંયા અત્યારે એકી સાથે બધું પાણી ઉમેરવાની જરૂર નથી. કુકરમાં 3 વિસલ થઈ જાય પછી આપણે તેને સારી રીતે પ્રેશર નીકળવા દેશું. તો અહીંયા કુકર આપણું સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે ખોલીને ચેક કરી લેશું. તો સરગવાની સિંગ આપણી સારી રીતે બફાઈ ગયેલ છે. તો ચમચા વડે આ રીતે આપણે થોડું મેશ કરી દેશું. અત્યારે ગરમ જ છે એટલે સિંગ સારી રીતે મેશ થઈ જશે. પછી આપણે તેને મિક્સર જારમાં પીસવું હોય તો પણ ચાલે અને બ્લેન્ડરથી પીસવું હોય તો પણ તમે પીસી શકો છો. હવે તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું. જેટલું જરૂરિયાત લાગે તેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે. તો આપણે અહીંયા 1/2 કપ જેટલું પાણી ઉમેરેલું છે. હવે બ્લેન્ડરથી બધી વસ્તુને સારી રીતે પીસી લેવાની છે જેથી કરીને આપણી સરગવામાંથી બધો પલ્પ અલગ થઈ જાય. તો 1-2 મિનિટ માટે આ રીતે આપણે બ્લેન્ડરને સારી રીતે ચલાવી લેવાનું છે. પછી આ સૂપને આપણે ગાળી લેવાનું છે. આ રીતે બનેલું સૂપ જો તમે પીશો તો તમારા હાડકા છે તે લોખંડ જેવા મજબૂત થઈ જશે. અને જેને આંખોમાં તેજ ઓછું છે તે આ સૂપનું સેવન કરશે તો આંખોનું તેજ પણ વધવા લાગશે. આ રીતે આપણે સિંગને થોડી પ્રેસ કરીને તેનો બધો પલ્પ અલગ કરી દેશું. જેમને હાઈ બીપી હોય કે હાઈ કોલેસ્ટ્રોલ હોય તેના માટે તો આ સૂપ બેસ્ટ છે. તમે એકવાર તો આ સૂપનું જરૂરથી ટ્રાય કરજો. સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. જો તમને આ સૂપ ઝંઝટ લાગતું હોય તો આપણે આ સૂપનો પાવડર પણ બનાવેલો છે, તે તમે આગળના વિડીયોમાં જરૂરથી જોજો. તે વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જ છે, તમે ત્યાં જઈને જરૂરથી વિઝિટ કરજો. તે સૂપ બનાવવામાં તમારે જરા પણ ઝંઝટ નથી. ગરમ પાણીમાં 1 ચમચી ઉમેરો અને તમારું સરગવાનું સૂપ તૈયાર. તો ગરમાગરમ સૂપને આપણે સર્વ કરી લેશું. આમાં આપણે અલગથી કોઈ પણ મસાલા ઉમેરેલા નથી. જો તમને પસંદ હોય તો તમે અહીંયા લીંબુનો રસ ઉમેરી શકો છો. આ સૂપ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે, એકવાર તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ